નવરાત્રિ દરમિયાન દેશ ભરમાં એક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવતા હોય છે, પરંતુ રંગીલું રાજકોટ હંમેશા સેવા કાર્યો માટે જાણીતું રહ્યું છે, જેથી રાજકોટમાં મહદઅંશે તહેવારોને સેવા કાર્યો સાથે જોડવામાં આવતા હોય છે. એવું છે, નવરાત્રિ દરમિયાન સરદાર પટેલ સેવાદળ એટલે કે SPGનું થઈ રહ્યું છે. સરદાર પટેલ સેવા દળ દ્વારા રાજકોટમાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. અનેક તહેવારોમાં લોકો બહાર ફરજ બજાવવા જતા હોય છે, ત્યારે SPGના કાર્યકરો શહીદોના પરિવાર માટે ફાળો એકઠો કરતા હોય છે. આવા અનેક સેવા કાર્યો SPG કરી રહ્યું છે, ત્યારે ચાલુ વર્ષે સરદાર પટેલ સેવા દળ દ્વારા રાજકોટમાં નવરાત્રિ રાસોત્સવનું 150 ફૂટ રિંગ રોડ નાના મહુવા સર્કલ પાસે અનેરું આયોજન કરવામાં આવ્યું. હું વર્ષોથી દાંડિયા રાસમાં જઈ રહી છું, પણ SPGનું આ પ્રથમ વાર આયોજન છે અને અહીં આ એક પારિવારિક ગરબાનું આયોજન રાખેલું છે અને બહુ જ સારું છે અને સૌથી પહેલું રાજકોટનું છે, જ્યાં સેફટી માટે 108 રાખવામાં એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. ઇનકેસ દાંડિયા રમતા રમતા કોઈને ઇન્જરી થઈ જાય તો એના માટે સેફટી માટે રાખવામાં આવેલું છે એમ્બ્યુલન્સ પણ, અને ખૂબ એટલે ખૂબ એન્જોય કરીએ છીએ, અમે મન મૂકીને ઝૂમી શકીએ છીએ. આપણે આ રિંગ રોડ ઉપર રાજકોટમાં નાના મોટા સર્કલ પાસે સિલ્વર રાઇટની સામે આ રાસ ઉત્સવનું આયોજન SPG ગ્રુપે કરેલું છે. આ ગ્રુપમાંથી જે કાંઈ ફંડ આવશે, જે કાંઈ ફાળો થશે રાસ ઉત્સવમાં, એ ફાળો શહીદોના પરિવારો માટે, ખેડૂતો માટે, અને ભણવા જે બાળકો તેજસ્વી છે અને એને સહાય માટે વાપરવામાં આવશે. સરદાર પટેલ સેવા દળ દ્વારા પ્રથમ વર્ષે 9 દિવસ માટે પારિવારિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ માટે 5,000 જેટલા ખેલૈયાઓ મન મૂકીને રમઝટ બોલાવી રહ્યા છે. આયોજનમાં મહિલા તેમજ બાળકોની સુરક્ષા માટે ખાસ CCTV કેમેરા તેમજ સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તા ઉપરાંત મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ છે. SPG પારિવારિક નવરાત્રિ મહોત્સવ અહીં પંજાબથી સિક્યુરિટી બોલાવવામાં આવ્યા છે, સ્પેશિયલ લેડીઝોની સેફટી માટે, પ્લસમાં 108 એમ્બ્યુલન્સની સેવા રાખવામાં આવી છે. કોઈ પણને રમતા રમતા ઈજા થાય તો ડૉક્ટરની તાત્કાલિક સારવાર મળી શકે અને અહીં ખેલૈયાઓ મસ્તીથી ઝૂમી શકે એ માટે પારિવારિક માહોલ આયોજન કરેલ છે. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ સેવાદળ સેવા કાર્યને હંમેશા સાથે રાખીને આયોજન કરે છે, ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં જે કંઈ પણ આવક થશે તે પૈસાનો ઉપયોગ શહીદ જવાનોના પરિવારને રોકડ સહાય, ગૌશાળા, ઘાસચારો, ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે, ખેડૂતો માટે, કુદરતી આફતો માટે અને રક્તદાન કેમ્પ જેવા સેવાકીય તેમજ સામાજિક કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવશે. SPG નવરાત્રિની ભવ્ય સફળતા બાદ હવે આગામી વર્ષોમાં પણ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવાનું સૌ આયોજકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન અક્ષય ગોંડલિયા સાથે લકીરાજ સિંઝાલા, નિર્માણ ન્યૂઝ, રાજકોટ.